વઢવાણ વિધાનસભા ક્ષેત્રના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર મોહનભાઈ પટેલ, તેમની આજે નામાંકન પત્ર ભરવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. તમામ સમાજના વર્ગ, વિદ્યાર્થી સંગઠન NSUI, યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, સેવાદળ, માલધારી સમાજ, બક્ષીપંથ સમાજ, પાટીદાર સમાજ, દલિત સમાજ સહિતના તમામ લોકો એ આ રેલીમાં આવ્યા. રેલી સ્વરૂપે ઉમેદવારી પત્ર ભારે જોમ જુસ્સા સાથે કોંગ્રેસ પક્ષના કાર્યકરો આગેવાનો વધાવી દીધા. મોહનભાઈ પટેલ ખેડૂત સમાજ સહિત તમામ સમાજ માટે લોકપ્રિય છે. તેમની લોકચાહના પ્રથમ દિવસે જ્યારે ઉમેદવારી પત્ર ભરવાની સાથે જ એ ખબર પડે છે કે તમામ સમાજના લોકો એમની સાથે સ્વયંભૂ જોડાયા છે. કોંગ્રેસ પક્ષ આગામી દિવસોની અંદર ગુજરાતના યુવાનોને રોજગારનો અધિકાર મળે, ખેડૂતોને તેમના હક અને અધિકાર મળે તેના માટેની પ્રતિબદ્ધતાથી આગળ વધી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનને હટાવવા માટે ગુજરાતની જનતાએ મન બનાવી દીધું છે. ત્યારે કોંગ્રેસ પક્ષ અને ખાસ કરીને વઢવાણ વિધાનસભા ક્ષેત્રમાં શ્રી મોહનભાઈ પટેલની વિજય થાય અને એની સાથે ગુજરાતમાં આવનારી જે સરકાર છે કોંગ્રેસની સરકારમાં વઢવાણનું પણ પ્રતિનિધિત્વ કોંગ્રેસ પક્ષનું મોહનભાઈ પટેલ કરે તે પ્રકારનો ઉત્સાહ અત્યારે વઢવાણ વિધાનસભા ક્ષેત્રના લોકોમાં જોવાઈ રહ્યો છે. જે રીતે આખી પરિસ્થિતિ છે ગુજરાતમાં, દમણની રાજનીતિ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. કોઈપણ વ્યક્તિ પોતાના હક અને અધિકાર માગે તેમની ઉપર 144ની કલમ લગાવવામાં આવે, ખેડૂત પાણી માગે તો લાઠીઓ આપવામાં આવે, યુવાનો રોજગાર માગે તો તેમની ઉપર બુલેટ ચલાવવામાં આવે. ત્યારે લોકતંત્રની અંદર સૌથી મોટી તાકાત એ મતની તાકાત છે અને મત અધિકારનો ઉપયોગ કરીને વઢવાણ વિધાનસભાના જે મતદાતાઓ છે એ બુલેટનો જવાબ બેલેટથી આપવાના છે એનો મને વિશ્વાસ છે. જય હિન્દ.